नमस्कार, वडोदरा न्यूज नेटवर्कमां आपनुं स्वागत छे। देशनी अंदर आवेला औद्योगिक एकमोनी सुरक्षानी जेमनी पर जवाबदारी छे तेवा सीआईएसएफना जवानोए आजे नवरचना यूनिवर्सिटी खाते 300 वृक्षोनुं वावेतर कर्युं छे। आजे तेओए वृक्षारोपण कर्युं छे। आ प्रसंगे नवरचना यूनिवर्सिटीना चेरपर्सन तेजल अमीन पण खास उपस्थित रह्या हता। गृहप्रधान अमित शाहे जे संकल्प लीधो हतो, जे अभियान शुरू कर्युं हतुं, जे करोड़ों वृक्षों वावाना छे देशभरमां, तेमां सीआईएसएफ ने पण आ जवाबदारी आपवामां आवी हती अने आ अभियानमां सीआईएसएफ पण जोड़ायुं हतुं। आ पहेला तेओए बाजवानी एक शाळामां पण वृक्षारोपण कर्युं हतुं अने आजे वडोदरानी जे सीआईएसएफना जवानो छे अने कमांडेंट वीके कक्कड़नी उपस्थितिमां 300 જેટલા વૃક્ષોનું વાવેતર આજે કરવામાં આવ્યું હતું અને આ જે રોપણી કરવામાં આવી હતી ત્યારબાદ તેજલ અમીને પણ તેમને આશ્વાસન આપ્યું હતું કે જે વૃક્ષો આ જવાનો વાવી રહ્યા છે તે જવાનોના રોપેલા જે વૃક્ષો છે તેની કાળજી શાળાના બાળકો અને સ્ટાફ દ્વારા લેવામાં આવશે અને તેમની પર આ જવાનોના નામોની તકતી પણ મૂકવામાં આવશે, જેથી ભવિષ્યમાં પણ આ વૃક્ષોની એક માહિતી જળવાઈ રહે કે આ વૃક્ષો સીઆઈએસએફના જવાનો દ્વારા લગાવવામાં આવ્યા હતા। દેશના ઔદ્યોગિક એકમોની સુરક્ષા કરતાની સાથે સાથે પર્યાવરણની સુરક્ષાનો આજે એક સુંદર સુમેળ જોવા મળ્યો હતો અને સીઆઈએસએફના જવાનોએ આજે વૃક્ષારોપણ કર્યું હતું। આ વૃક્ષારોપણ બાદ તેજલ અમીન અને કમાન્ડન્ટ વીકે કક્કડે શું સંદેશ આપ્યો છે આપ પણ સાંભળો। આજે નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના યુનિવર્સિટીના કેમ્પસ ઉપર સીઆઈએસએફ આઈઓસી વડોદરા બ્રાન્ચના અધિકારી શ્રી કમાન્ડન્ટ કક્કર સાહેબ અને એમની ટીમ જવાન સીઆઈએફએસના અહીંયા આપણા ગ્રાઉન્ડ્સ ઉપર આવીને વૃક્ષારોપણ કરી રહ્યા છે। એ અમારા માટે એક ખૂબ આનંદની વાત છે। આ વૃક્ષો જે એમની જે આપણા ગૃહમંત્રી દ્વારા ડિક્લેર કરેલી 1 કરોડ કરતાં વધારે ઝાડ આખા દેશમાં વાવવાની સીઆઈએસએફ દ્વારા, એનું આ એક વડોદરાનો યુનિટનું આ એક કામ છે। અમારા બાળકો આ ઝાડને ઉછેરશે, એનું ધ્યાન રાખશે અને સીઆઈએસએફ જે આપણી સુરક્ષા માટે કામ કરે છે, ઇન્ડસ્ટ્રીયલ સુરક્ષા છે, સિવિલિયન સુરક્ષા છે, આપણા એરપોર્ટ્સ ને એવા જે ઇમ્પોર્ટન્ટ આપણા જે ઇન્સ્ટોલેશન્સ છે દેશના, એની સુરક્ષાનું કામ કરે છે, જોડે જોડે પર્યાવરણની સુરક્ષાનું બી કામ કરે છે, એ એક સંદેશો અમારા બાળકોને અમારા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને મળી રહ્યો છે અને આની ઉછેરમાં વર્ષો વર્ષ સુધી આ એક સંદેશો એમને મળતો રહેશે, તો આ એક ખૂબ આનંદનો પ્રસંગ છે અને સીઆઈએસએફને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ કે જે એ લોકો આપણી સુરક્ષા કરે છે પણ એક બહુ ઉમદા સંદેશો આપી રહ્યા છે આપણને બધાને। અને શિક્ષણ માટે તો ખાસ કે આપણે પર્યાવરણનું બી સંરક્ષણ કરવાની જરૂર છે અને આ જ સંદેશો બાળકો સુધી પહોંચે છે અને પહોંચતો રહેશે અને બાળકોમાં બી આ એક આપણા દેશની સેવા, પર્યાવરણની સેવા આનું એક જે અંદર સ્પિરિટ ને ભાવના ને લાગણી ઊભી થવી જોઈએ એ આમાં ખૂબ મદદરૂપ થશે। આ ખાલી ઝાડ વાવવાનું કામ નથી, ઝાડ વાવવાની જોડે એક ખૂબ જ મોટી ભાવનાનું બી સિંચન થઈ રહ્યું છે, એક વેલ્યુ સિસ્ટમનું સિંચન થઈ રહ્યું છે, એક આપણા માટે ખૂબ આનંદની વાત છે। હમારા જો સીઆઈએસએફ કા બલ હૈ અભી એઝ ઓન ડેટ સભી ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ, એરપોર્ટ્સ, નેશનલ મ્યુઝિયમ પે જો હૈ સુરક્ષા પ્રદાન કરતા હૈ। મેં આજ કે ઇસ દિન મેં મિસિસ તેજલ અમીન, ચેરપર્સન ઓફ ધ નવરચના યુનિવર્સિટી એન્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ કા હાર્દિક દિલ સે ધન્યવાદ કરતા હું જિન્હોને આજ હમે યે મોકા દિયા। યે જો ટ્રી પ્લાન્ટેશન હૈ હમારે ઓનરેબલ પીએમ શ્રી નરેન્દ્ર મોદીજી કા મિશન હૈ, ઇસકા ઉદ્ઘાટન 5 જુલાઈ ઓનરેબલ હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહજી ને સીઆરપીએફ એકેડમી ગુડગાવા મેં શરૂ કિયા થા, જો થા હમકો પૂરે સીએપીએફ કો જો હૈ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ કો 1 કરોડ 37 લાખ પ્લાન્ટ લગાને કા ટાર્ગેટ હૈ, જો હૈ હમારી યુનિટ કો ભી કુછ ટાર્ગેટ દિયા ગયા હૈ, જો કે પિછલે દિનો હમને એક બાજવા સ્કૂલ મેં ભી પેડ લગાએ થે, આજ હમને યહાં 300 પેડ લગાએ હૈ, જો હૈ હમકો મિસિસ તેજલ અમીન મેડમ ને જો
हमारी रिक्वेस्ट को स्वीकार किया, हमारे जवानों को मनोबल बढ़ाया। मैं उनका हार्दिक दिल से धन्यवाद करता हूँ।